નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ એક દસ માટે શરૂ કરેલ જ્ઞાન સેતુ બ્રિજ માં આજે આપણે ગણિત વિષયમાં ધોરણ આઠ ગણિત વિષયમાં પ્રકરણ એકની ચર્ચા કરવાના છીએ અહીં હું તમને કઈ રીતે તમારે અભ્યાસ કરવાનો છે અને આનું રિવિઝન કરવાનું છે બરાબર એના વિશે તમને સમજ આપીશું અને એ રીતે આપ વિદ્યાર્થીઓ આગળ વધવાનું છે તો પ્રકરણ એકમાં તમને જે માહિતી આપેલી છે એના વિશે જોઈએ અને એમાં કઈ રીતે તમારે આગળ વધવાનું છે એના વિશે જોઈશું તો પહેલાં તો તમે જે આગળના ધોરણમાં શીખી ગયા એ મુજબ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ ઋણપૂર્ણાંકો પૂર્ણાંક સંખ્યાઓ એના વિશે એક વાર યાદ કરી લેવાનું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય તો બધી જ ગણી શકાય એવી ધન શરૂ થતી અનંત સુધી બરાબર એને પ્રાકૃતિક સંખ્યાઓ સંખ્યાઓ કહેવાય અને આપણે ગણતરીની પણ કહીએ છીએ બરાબર ગણતરી માટેની સંખ્યાઓ પણ ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે અને પ્રાકૃતિક સંખ્યાઓ ગણતરી છે ધન પૂર્ણાંક અને અસંખ્ય છે પૂર્ણ સંખ્યાઓ શૂન્ય સહિતની

તો ધન પૂર્ણાંકો ઋણપૂર્ણાંકો અને શૂન્યના સમૂહ પૂર્ણાંક સંખ્યાઓમાં સનો સનો સમાવેશ થાય ધન પૂર્ણાંકો ઋણપૂર્ણાંકો અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણા સંખ્યા ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે એ પણ કેવી છે અસંખ્યા છે હવે તમારે જાતે ગણવાનું છે નોટબુકમાં લખવાનું જો વિરુદ્ધ પદો લખવો શું વજનમાં વધારો વધારો તો ઘટાડો વજનમાં ઘટાડો ત્રીસ કિલોમીટર દક્ષિણમાં તો ત્રીસ કિલોમીટર ઉત્તરમાં આ રીતે સાતસો રૂપિયાનું નુકસાન તો સાતસો રૂપિયાનો ફાયદો બરાબર આ રીતે દરિયાની સપાટીથી એક હજાર મીટર ઉપર તો દરિયાની સપાટીથી એક હજાર મીટર નીચે ચડતા ક્રમમાં ગોઠવો બરાબર તો ચડતા ક્રમમાં શું તમને ખબર છે એ પ્રમાણે પહેલી કઈ સંખ્યા આવશે બોલો જો વિચારો પહેલી ચડતા સૌથી નાની સંખ્યા આવે ને ત્યાર પછી ક્રમશ મોટી સંખ્યા આવે બરાબર આ તો સૌથી સૌથી નાની નાની સંખ્યા ય છે એટલે પછી અને પછી શૂન્ય બરાબર આ રીતે તમે જાણો છો ને સંખ્યા રેખા વિશે આ રીતે અભ્યાસ કર્યો છે મધ્યમાં શું હોય શૂન્ય આ બાજુ બધી ધન સંખ્યાઓ બરાબર ચાર આ બાજુ

बराबर એટલે એના આંકડો હોય વિ મોટી કે ઋણ 10 થી ના નીચે એટલે એના પાંચડો હોય હ 10 થી ઋણ 11 ઋણ 12 ઋણ 13 ઋણ 14 દે વધી પછી અહિયાં સંખ્યા ઓના દારે ઋણ બે ની જમણી બાજુ 4 પગલા ચાલીએ જો આ ઋણ બે આ ઋણ એક 0 1 2 3 ચાર હવે શું કહે છે ઋણ બે ની જમણી બાજુ ચાર પગલાં ચાલી એટલે અહીંયાથી ચાર પગલા એક બે ત્રણ મળે જો આપણે સંખ્યા રેખા પર પર હોય તો ઋણ તેર પર પહોંચવું હોય તો શું કરવું પડે કઈ દિશામાં ચાલવું પડે ડાબી બાજુ ચાલવું પડે ઋણ આઠ થી ઋણ પંદર જેવા આ બધું તમે નોટબુકમાં દોરીને શીખી શકો બરાબર પૂર્ણાંકોના સરવાળા ત્રણ વત્તા પાંચ તો ત્રણ માં રેખા પર પાંચ કદમ ત્રણ થી ઋણ ત્રણ પાંચ બરાબર તો ઋણ ત્રણ એમાં ઋણ પાંચ નો ઉમેર્યું એટલે ઋણ સંખ્યા ઉમેરાય છે તો ઋણ સંખ્યા ઉમેરાય તો એમાં ડાબી બાજુ પાંચ કદમ ચાલવું પડે બરાબર એટલે ઋણ ત્રણ થી પાંચ કદમ ડાબી બાજુ ચાલો છે એટલે ઋણ આઠ આવે છે બરાબર બીજું એક તમે આ નિયમો પણ યાદ રાખો છો વત્તા વત્તા બરાબર વત્તા 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 ઓછા 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 અને બરાબર વત્તા બરાબર આ રીતે તમે યાદ રાખો છો એ મુજબ પણ બરાબર વત્તા ઓછા શું થાય અહીંયા ઋણ ત્રણ ઋણ પાંચ વત્તા ઓછા ઓછા એટલે ઋણ ત્રણ વત્તા ઋણ પાંચ વત્તા ઓછા ઓછા એટલે અલ્ટિમેટલી ઓછા તમારે લેફ્ટ હેન્ડ જવાનું ઉમેરો થતો હોય દંડ તો જમણી બાજુ જવાનું બરાબર એટલે અહીંયા પાંચ કદમ તમે જમણીથી ડાબી બાજુ ઋણ ત્રણ જેવો છે તેઓથી પાંચ કદમ ડાબી બાજુ ખશો તો એનો તમને સરવાળો મળે એ જ રીતે પાંચ વત્તા ઋણ ત્રણ ઓછા ઓછા એટલે 5 થી એકમ ડાબી બાજુ ખસવાનું ઋણ પાંચ વત્તા ત્રણ એટલે ઋણ પાંચથી તમારે વત્તા છે એટલે ધન ત્રણ એકમ જમણી બાજુ બરાબર આ રીતે તમે કરી શકો આ રીતે તમારે જાતે ગણવાના કેટલાક

ઓછા વત્તા બરાબર ઓછા અને ઓછા ઓછા બરાબર વત્તા ખાસ સમાન ચિહ્ન હોય તો હંમેશા સરવાળો એવું યાદ રાખવાનું વત્તા વત્તા તો વત્તા ને ઓછા ઓછા તો વત્તા અને વિરુદ્ધ ચિહ્ન હોય વત્તા ઓછા હોય કે ઓછા વત્તા હોય તો બાદ બાકી જ થાય બરાબર એ રીતે યાદ રાખવાનું તો આ તમારે જાતે નોટબુકમાં પ્રયત્ન કરવાનો છે ને ગણવાનું છે ત્યાર પછી અહીંયા પેટર્ન છે ઋણ સાત પછી ઋણ ત્રણ એટલે કેટલાનો ફેરફાર ચાર એકમ આગળ જાય છે બરાબર ચાર એકમ સંખ્યા ઘટે છે બરાબર ત્રણ થી પછી બે એક શૂન્ય માઇનસ એક પછી માઇનસ પોચ પછી માઇનસ નવ પછી માઇનસ તેર માઇનસ સત્તર માઇનસ એકવીસ પછી બે ચાર છ આઠ એટલે બબે એકમ જમણી બાજુ કિંમત વધે છે એટલે આઠ પછી બે એકમ દસ બાર ચૌદ

બરાબર અને મોટી સંખ્યા દસ છે આગળ કયું ચિહ્ન છે એ જોવાનું આ રીતે યાદ રાખવાનું એટલે માઇનસનું ચિહ્ન છે એટલે ઓછા સાત બરાબર આ રીતે તો બધામાં કાં તો ઋણ જવાબ આવે ઋણ પૂર્ણાંક આવે કાતો ધન પૂર્ણાંક આવે કાં તો શૂન્ય આવે બરાબર એટલે ટૂંકમાં સર્વ વિષયની સવૃત્તતામાં પૂર્ણાંક સંખ્યા જ આવે છે એટલે કે બે પૂર્ણાંક સંખ્યા એ અને બી માટે એ પ્લસ બી હંમેશા પૂર્ણાંક સંખ્યા છે તે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળા માટે સમૃદ્ધતા ધરાવે છે એવું કહેવાય બાદ બાકી વિશે પણ એવું છે બાદ બાકી વિશે પણ સમૃદ્ધતા ધરાવે છે એટલે બે પૂર્ણાંક a અને બી માટે એ b બી પણ પૂર્ણાંક સંખ્યા છે એટલે એવું આપણે કહી શકીએ આ પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકી માટે પણ શું છે સમૃદ્ધતા ધરાવે છે હવે ઋણ એકવીસ ઓછા ઋણ દસ ઓછા ઓછા એટલે ઋણ એકવીસ દસ બરાબર ઓછા થશે એટલે આનો જવાબ આવશે આવશે બરાબર તો તમારે ઋણપૂર્ણાંક પૂર્ણાંક કે શૂન્ય સહિતની સંખ્યા આવે એટલે કે પૂર્ણાંક સંખ્યા જ આવે માટે બાદ બાકી માટે પણ શું છે સમૃદ્ધતા છે બાદ બાકી માટે પણ એવું કહેવાય ક્રમનો ગુણધર્મ ત્રણ વત્તા પાંચ કરો કે પાંચ વત્તા ત્રણ કરો જવાબ આઠ જ આવે ઋણ આઠ વત્તા ઋણ નવ કરો કે ઋણ નવ કરો બરાબર આવે જવાબ ધન જ આવે સત્તર એટલે પૂર્ણાંક સંખ્યાનો ક્રમ બદલવાથી સરવાળો બદલાતો નથી એટલે પૂર્ણાંક સંખ્યાઓ માટે શું કહેવાય સરવાળો કેવો છે સમક્રમી છે પણ બાદ બાકી સમક્રમી નથી સરવાળો સંક્રમી છે પણ બાદ બાકી સમક્રમી નથી કેમ ઋણ ઋણ પાંચ બરાબર ઓછા ઓછા એટલે ત્રણ ને પાંચ આઠ કરી દીધા બરાબર અને પાંચની આગળ માઇનસ નું ચિહ્ને છે માઇનસ આઠ આવું ના હો આ એક સાદી તકનીક થી આપણે શીખવા માટે યાદ રાખીએ બરાબર હવે પાંચમાંથી ઋણ ત્રણ બાદ કરો તો ઓછા ઓછા શું થઈ ગયા વત્તા એટલે પાંચ ને ત્રણ આઠ એટલે જવાબ બદલાયો એક આઠ આવ્યો અને એક ઋણ આઠ આવ્યો એટલે જવાબ સરખા નથી માટે બાદ માટે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદ જૂથના ગુણધર્મનો પણ અભ્યાસ કરશો તો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે પણ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદ બાકી જૂથનો ગુણધર્મ ધરાવતી નથી આ ખાસ યાદ રાખવાનું છે નોંધવા જેવી બાબત છે ત્યાર પછી સરવાળાનો તટસ્થાનો ગુણધર્મ શું કહે છે કોઈપણ પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય ઉમેરવામાં આવે ત્યારે તે જ પૂર્ણાંક સંખ્યા પાછી મળે આથી પૂર્ણાંક સંખ્યાઓ માટે શૂન્ય કેવી છે તટસ્થ સંખ્યા છે ઋણાંઠ વત્તા શૂન્ય કરો તો ઋણ આઠ જ મળે ઋણ ત્રેવીસ વત્તા શૂન્ય કરો તો પણ ઋણ ત્રેવીસ જ મળે છે તો અહીંયા શું આવશે શૂન્ય વત્તા ઋણ આઠ તો ઋણ આઠ

પછી પૂર્ણાંકોની જોડી બનાવવાનો જેનો સરવાળો ઋણ પૂર્ણાંક હોય શૂન્ય હોય બરાબર પૂર્ણાંક સંખ્યાની જોડી બનાવો જેનો સરવાળો કરો તો શું આવે ઋણ પૂર્ણાંક આવે દાખલા તરીકે જોવા ઋણ બાવીસ વત્તા દસ તો કેટલા આવશે ઋણ બાર આવશે એટલે ઋણ પૂર્ણાંક આવે શૂન્ય આવે ઋણ આઠ વત્તા આઠ

ગણવાનું છે શું કરવાનું આ રીતે ગુણાકાર માટે છે ઓગણીસ ઋણ ઓગણીસ ગુણ્યા છ છોપન ચાર પાંચ એકસો ચૌદ બરાબર કેટલા આવશે એકસો ચૌદ

ધન એક ઋણ એક કેમ નથી દાખલા તરીકે જો ઋણ ત્રણ લો અને એની ઋણ એક સાથે ગુણાકાર કરો તો એ જ સંખ્યા પરત ના મળે ત્રણ મળે ત્રણ એકા ત્રણ અને ઓછા ઓછા વધતા એટલે ત્રણ ધન ત્રણ મળે એટલે ઋણ હલો હા ઋણ ત્રણ નો ઋણ એક સાથે ગુણાકાર ત્રણ આપે એટલે એ સંખ્યા પરત ના મળે માટે ગુણાકારની પૂર્ણ સંખ્યા માટે તેમજ પૂર્ણાંક સંખ્યા માટે એક છે છે સંખ્યા જૂથનો નિયમ ગુણાકાર માટે પાલન થાય છે વ્યાપક રીતે માટે બ્રેકેટ બ્રેકેટ જ રીતે સરવાળા પર પુલ વિભાજન થાય છે એ ગુણ્યા બી માઇનસ સી એ ક્રોસ બી માઇનસ એક ક્રોસ સી પણ પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર પર શું છે સરવાળાનું વિભાજન થતું નથી પૂર્ણાંક સંખ્યાઓ માટે શક્ય નથી જાતે ગણ્યા તમારે પ્રયત્ન કરવાનો છે બરાબર ગુણધર્મનો ઉપયોગ કરીને ગણવાનું છે ઋણ અડતાલીસ અહીંયા કોમન આવશે પછી ચકાસો એમાં ડાબી બાજુ

ભાગાકાર એ પૂર્ણાંક સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન કરતું નથી અને ભાગાકાર પૂર્ણાંક સંખ્યા માટે જૂથના નિયમનું પણ પાલન કરતું નથી આ ભાગાકાર માટેના પૂર્ણાંકના ગુણધર્મો છે આ ખાસ યાદ રાખવા જેવા છે ત્યાર પછી તમારે જાતે ગણવાનું છે બરાબર આ નોટબુકમાં લખવાની છે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે જોઈ લે ત્રણસો એકનું સિત્તેર ભાગ્યા એક તો ત્રણસો ત્રણ પંચોતેર ભાગ્યા શું થશે પંચોતેર તો શું આવશે ઋણ એક ઋણ બસો છ ભાગ્યા ઋણ બસો છ એક ખાલી ગયા ભાગ્યા એક તો સિત્યાસી ઋણ સિત્યાસી બરાબર આ રીતે બાકીને તમારે ગણવાના છે બીજા તમારે નોટબુકમાં ગણવાના છે ઓકે થેન્ક યુ